કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ની અંદર ભાગ 2 યુનિટ નંબર 3 માં લેક્ચર નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સ્ટાર્ટિંગમાં લેક્ચરની અંદર આ યુનિટની જે સમજૂતી છે, જે સમજૂતીનો અભ્યાસ કર્યો, તો સમજૂતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આ યુનિટના જે દાખલા છે એ શીખવાના છે, જે 4 માર્કમાં મોસ્ટ ઓફલી પૂછાતા હોય છે. એટલે એક્ઝામ્પલ નંબર 1 પેજ નંબર 103 ઉપર રકમ શું કહેવા માંગે છે, જો એક પ્રામાણ્ય વિતરણનો મધ્ય કેટલો છે 10 અને પ્રમાણિત વિચલન કેટલો છે 2, તો પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 10 થી લઈને 12 ની વચ્ચે હોય, આ પહેલી રકમ શોધશું. બીજું, પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10 ની વચ્ચે હોય તેની સંભાવના શોધન. એટલે અહીંયા તમને કયા પ્રકારની રકમ આપી છે, 10 અને 12 ની વચ્ચે. એક્ઝામ્પલ નંબર 2 જોશો તો તમને શું કહેશે, 10 કરતાં ઓછું અથવા 10 કરતાં વધુ એવી સૂચનાઓ આપેલી હશે. તો એમાં થોડીક રીત તમારે ચેન્જ થઈ જશે. તો પહેલી રકમ સ્ટાર્ટ કરીએ અને આ દાખલાના જે છેલ્લા જવાબ જે છે આપણા ભાગ 2 ની અંદર કોષ્ટકની પાછળ જે આપણે લોગ ટેબલ આપેલું છે એ પણ તમને હું જોતા શીખવાડીશ. તો શરૂઆત આપણે અહીંથી કરીએ. તો આપણને જે આપેલો હોય બેટા મધ્યક, એને શું કહેવાશે, મધ્યકને મ્યુ કહેવાશે 10. પછી જો આપણને વિચલન આપી દીધું તો વિચલનને શું કહેવાય છે, સિગ્મા કહેવાય છે. એટલે સીધો 2 લખી દીધું. જો તમને વિચરણ આપેલું હોય તો સિગ્માનો સ્ક્વેર કહેવાય. એ સિગ્માના સ્ક્વેરને શેનામાં ફેરવવું પડે, વિચલનમાં ફેરવવું પડે. એટલે કે તમારે એનું શું કાઢવું પડે, વર્ગમૂળ કાઢવું પડે, જે દાખલા નંબર 2 માં જોશે એક્ઝામ્પલ. એટલે વિચલનને આપણે શું કહેશું, સિગ્મા કહેશું. એટલે સીધે સીધું 2 મૂકું. અહીંયા વિચલનની જગ્યા પર વિચરણ આપેલું હોય અને વિચરણ કદાચ જો તમને અહીંયા 4 આપેલું હોય, આમ શું વિચરણ, તો આ કેટલું થતું તમારી પાસે, વિચલન થતું 2, કારણ કે આપણે વર્ગમૂળ કાઢવું પડે. તો પહેલી રકમ જોઈએ, ફર્સ્ટ રકમ શું કીધું હતું, 10 થી 12. તો અહીંયા મૂક્યું 10 થી 12 ની વચ્ચે હોય, તો 10 ને શું કહેશું આપણે X1, 12 ને શું કહેશું X2. તો આપણી પાસે આ પ્રમાણે મૂકીએ કે P(X1) <= X), તો > X2, એટલે કે આના કરતાં આ કેટલા છે, મોટા છે. તો X1 કેટલું છે, 10, 10 > =12. ઓકે, આ રીતે તમે મૂકી શકો છો. હવે મેં તમને કીધું હતું આપણી પાસે જે દાખલા જે છે તમે આ સૂત્રનો ઉપયોગ થશે. તો આપણી પાસે પહેલું છે X1 જે મેળવે છે એને આપણી પાસે શું કહેશું, Z1. તો Z1નું સૂત્ર શું આવશે, X1 - μ/σ. તો X1 કેટલું આપેલું છે આપણને, 10. પછી μ કેટલું આપેલું છે આપણને, 10 છેદમાં સિગ્મા. સિગ્મા કેટલું આપેલું છે, 2. 10 - 10 એટલે 0. 0 ભાગ્યા 2 કરશું એટલે 0. તો Z1નો જવાબ કેટલો આવી જશે આપણી પાસે, 0. હવે એવી રીતના શું શોધવું પડશે, Z2 એટલે કે X2. તો X2ને શું નામ આપી દે આપણે, Z2. X2 - μ/σ. તો X2 કેટલું આપેલું છે તમને, 12. મ્યુ કેટલું આપેલું છે તમને, 10. સિગ્મા કેટલો છે, 2. છે 2. 12 માંથી 10 કાઢશું એટલે 2 રહેશે. 2 ભાગ્યા 2 કરશું, જવાબ કેટલો મળશે, 1. તો Z2 કેટલું આવી જશે આપણી પાસે, 2 મળશે. એટલે કે આપણી પાસે જે 2 જવાબ છે, Z1 છે 0 અને Z2 1 છે. હવે એને આપણે આમ મૂકી શકીએ, P(0) < =1, શું આવશે, > 0 થી 1 કે 0 થી 1 ની વચ્ચે. પછી આપણો જે જવાબ આવેલો છે એને આ ઘંટાકાર સ્વરૂપે દર્શાવવાનો હોય છે. તો આપણને સંખ્યા રેખા ખબર હોય છે કે અહીંયા 0 હોય, પછી 1 હોય, 2 હોય, 3, પછી અહીંયા -1 - 2. તો સેન્ટરના ભાગમાં આપણે સંખ્યા રેખા ડ્રો કરવી નથી, તમારે ખેલથી આવી એક લાઈન કરવાની છે આખું. તો તમારે આકૃતિ છે જે પેન્સિલથી કરવાની છે, સેન્ટરના ભાગમાં કરી દેવાનું છે Z = 0. અહીંયા Z1 કરવાનું નથી, આ ભૂલતી થઈ ગયા છે મારથી. અહીંયા Z = શું કરી દેવાનું છે, 0 કરી દેવાનું છે, જે આપણે ગુણધર્મ શીખી ગયા હતા. હવે બરાબરની પછી અહીંયા ઇન્ફિનિટી એટલે શું, અનંત. આ બાજુ પ્લસની સંખ્યા હશે, આ બાજુ શું હશે, અનંતની. હવે પેન્સિલ ઉપાડ્યા વગર તમારે આ ડ્રો કરવાની રહેશે, આ છે લાઇનિંગ રહ્યું ને આ ઘંટાકાર, પેન્સિલ ઉપાડ્યા વગર ડ્રો કરવાની છે અને સેન્ટરના ભાગમાં સ્કેલથી આ લાઇનિંગ ડ્રો કરી દેવાની છે. એટલે Z = શું હશે,
जीरो हसे ओके अहीं जीरो छे आ बाजू 0.5 आ बाजू 0.1 सुधी होय। हवे आपणी पासे शुं छे जवाब 0 थी 1 तो आपणे तमे जोई शको छो आ 0 छे हवे प्लस 1 जवाब आवे छे आ केवो जवाब आवे छे प्लस 1 तो प्लस 1 कई बाजू जशो आपणे जमणी बाजू तो कोई एवो ચોક્કસ માપ નથી લેવાનું પણ થોડુંક વ્યવસ્થિત માપ લઈને 1 સુધી હું એમ સમજું છું કે આ મારું 1 હશે અહીંયા લાઇનિંગ કરી આપણે ડ્રો કરી દેવાનું છે કે આટલું આપણું ક્ષેત્રફળ છે। જો તમારો જવાબ માઈનસમાં આવ્યો હોત આ બાજુ 1 જેટલો ભાગ અંદાજિત લઈ ડ્રો કરી દેવાનું છે। હવે આપણો જવાબ જે છે એ કેવો આવે છે 0 કે 0 કરતા મોટા 1 કે 1 કરતા નાના તો એને આપણે કઈ પ્રમાણે આન્સર બનાવી શકીએ છે પીઓ 0 કે 0 કરતા મોટા ઝેડ 1 કે 1 કરતા નાના। હવે આ જે જવાબ છે ને 0.3413 ઇકોના આધારે છે કોષ્ટકના આધારે છે જે તમને હમણાં કોષ્ટક સમજાવું છું કોષ્ટક આપણે કઈ રીતના જોઈ શકીએ છે એ ધ્યાનથી સમજો એટલું બધું કંઈ અઘરું છે નહીં। તો આપણી ટેક્સ્ટ બુકના છેલ્લા પેજ પર આપણને કોષ્ટક આપેલું છે તો આ રહ્યું તમારું કોષ્ટક। હવે એમાં શું જોવાનું છે પહેલાં તો તમને ઊભી જ લાઈન જે છે ને એ જોતા શીખવાડું। હવે આપણો જવાબ શું આવ્યો હતો 1 આવ્યો હતો 0 થી 1 એક એટલે શું થાય અહીંયા 1.0 એટલે 1 થાય। હવે એનું પહેલું ખાનું જોવાનું તો પહેલાં ખાનામાં શું જવાબ છે 34 13 તો આપણી પાસે ત્યાં જવાબ લખવાનો। હવે જો આપણો જવાબ આમ આવે 1.2 આવે 1.2 તો ઊભા ખાનામ જોવાનું 1.2 ક્યાં છે આ 1.2 એનો જવાબ શું થશે 3849। જો આપણો જવાબ આમ આવે 1.8 આવે તો 1.8 ક્યાં છે આર્યા 1.8 કેટલો આવશે 4641। જો આપણો જવાબ આમ આવે 2.5 આવે તો કેટલો આવશે 4938। જો આપણો જવાબ આમ આવે 3.4 તો કેટલો આવશે 4997। હવે તમને હું એમ કહું જવાબ 1.28 આવે છે તો પેલી આ બે જે રકમ છે તમારે ઊભા ખાનામાં જોવાનું શું સંખ્યા છે 2.28 તો પહેલી બે સંખ્યા છે તમારે ઊભા ખાનામ જોવાનું આ પહેલા ખાનામ તો 2. આર્યા 1.2 છે આ 1.2 આ ત્રીજી સંખ્યા જે છે ક્યાં ખાનામ જોવાનું આડા ખાનામાં તો આપણી પાસે આ 0 વાળું ખાનું 1 2 3 4 5 6 7 અને 8 તો કેટલો જવાબ બને છે 3997। જો આપણો જવાબ આમ આવે 2.34 આવે તો 2.34 એટલે 2 અને 3 પછી ચોથા ખાનામ જોવાનું 0 વાળું પહેલો વાળું જો ઉપરથી આ 0 1 2 3 4 તો આપણો જવાબ શું કીધો મેં તમને 2.34 તો 2.3 ક્યાં જવાના અહીંયા ઊભા ખાનામ આ 2.3 આવ્યા। હવે ચોથું ખાનું ક્યાં જોવાનું અહીંથી આડું ચોથું ખાનું તો 2.3માં ચોથું ખાનું આ 0 વાળું ખાનું જો ઉપર 0 પછી 1 પછી 2 3 અને 4 તો શું જવાબ આવશે 4904। જો તમને જવાબ આમ બનતો હોય 2.63 બને છે સોરી 2.63 તો 2.6 છે આ 2.6 વાળું ખાનું થઈ ગયું। હવે ત્રીજા ખાનામ જોવાનું આ પહેલું ખાનું એટલે 0 બીજું ખાનું એટલે 1 પછી 2 અને 3 તો 2.63 કેમ બનશે આ 0 1 2 અને 3 તો 4957 થશે। તો આ રીતના તમે કોષ્ટક જોઈ શકો છો। હવે નેક્સ્ટ પ્રશ્ન આપણને એમ કીધો તો પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે હતી એને આપણો પ્રશ્ન બીજા સેકન્ડ બનાવે છે 8 અને 10ની વચ્ચે તો 8 કોણ થશે x1 થશે 10 કોણ થશે x2 તેથી આપણી પાસે શું મૂકશું POP x1 લેસ દેન ઇક્વલ ટુ ગેટર દેન x2 તો x1ની કિંમત 8 છે x2ની કિંમત 10 છે તેથી ઝેડ બરાબર આપણી પાસે z1 શોધીશું x1 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા તો x1 કેટલું છે 8 મ્યુ કેટલું આપેલું હતું આપણી પાસે 10 અને સિગ્મા કેટલું હતું 2 તો 10 માઇનસ 2 એટલે 10માંથી 2 કાઢશું એટલે -2 2 ના છેદમાં 2 2 ભાગ્યા 2 કરી દેશું એટલે કેટલો જવાબ આવશે -1 તો z1 કેટલું આવશે -1 એવી રીતના z2 શોધીએ તો z2 એટલે શું થશે x2 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા x2 કેટલું છે 10 ઓકે છે ને 10 આપણી પાસે પછી મ્યુ કેટલું આપેલું છે તમને 10 પછી સિગ્મા કેટલું આપેલું છે તમને 2 10માંથી 10 થશે 0 0 ભાગ્યા 2 કરશો એટલે 0 તો આપણી પાસે જવાબ શું આવ્યો -1 કે 1 કરતાં મોટો 0 કરતાં નાનો તો આપણી પાસે
આપણે ડ્રો કરીએ છીએ ઘંટાકારમાં, સેન્ટરમાંના ભાગમાં ઝેડ બરાબર ઝીરો, પછી અહીંયાથી પેન ઉપાડ્યા સિવાય આપણે આકૃતિ દોર કરી દઈશું, ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી માઇનસ. હવે માઇનસમાં કિંમત છે ઝીરોથી કઈ બાજુ જશું, ડાબી બાજુ જશું, થોડુંક અંતર લઈ આ બાજુ આપણે ડ્રો કરીએ છીએ. હવે જવાબ કેટલો છે આપણી પાસે, ઝેડ વન છે માઇનસ વન લખ્યું છે, ઝેડ ટુ છે ઝીરો. હવે આનો જવાબ આપણી પાસે માઇનસમાં આવે છતાં પણ આપણી પાસે કોષ્ટક કેવું છે, પ્લસવાળું છે, તો સ્વીકારવાનું છે એકવાળો જવાબ આપણે ગોતવાનો છે. તો અત્યારે જે જવાબ એકવાળો કેટલો હોય તો 0.3413, તો સેમ ટુ સેમ તમારી પાસે જવાબ બનશે. હવે બીજો દાખલો ખાસ સમજવા જેવો છે સ્ટુડન્ટ, જો એક પ્રામાણ્ય વિતરણનો મધ્ય કેટલો છે 20, વિચરણ કેટલું છે 16, તો વિચરણને શેના ફેરવવું પડશે, વિચલનમાં ફેરવવું પડશે, કેટલું થઈ જશે 4. તો પહેલો જવાબ શું કીધું, પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 26થી ઓછી હોય અને પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 14થી વધુ હોય. આપણને અહીંયા પહેલો પ્રશ્ન કેવો કીધો હતો કે 10 અને 12ની વચ્ચે હોય, તો એની જગ્યા પર થોડીક રકમ ઉલટી છે. તો પહેલાં આપણે આ સમજીએ, મધ્યકને શું કહેશું, મ્યુ એટલે 10, વિચરણ આપેલો છે એટલે એક્સ સિગ્માનો સ્ક્વેર 16, તો એને શેના ફેરવવું પડે, તો તમારે વિચલનમાં, તો 16નો સ્ક્વેર કાઢો એટલે કેટલું થાય 4. પહેલો પ્રશ્ન લખશું, શું કીધું, 26થી ઓછા, તો એક્સ વન કેટલા થશે 26થી ઓછા. હવે આપણી પાસે પીમાં કઈ રીતના મૂકશું, એક્સ લેસ દેન ઇક્વલ ટુ 26થી ઓછા, તેથી આપણે ગોતશું ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા. એક્સ કેટલું છે 26, મ્યુ કેટલું આપેલું છે 20, અને સિગ્મા કેટલું આપેલું છે 26માંથી 20 કાઢશું એટલે 6 વધશે, 6ના છેદમાં 4, બંનેના છેદ દૂર કરી ભાગાકાર કરશો તો 1.5 આવશે. હવે સમજો, આ પ્રકારની રકમ જ્યારે બને ત્યારે, કે આપણને એમ કીધું કે આના કરતાં ઓછા આના કરતાં વધુ, તો કઈ રીતના આપણે દાખલો થાય એ સમજવું. તો આપણી રકમ ઝેડ બરાબર આમ બને, ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 1.5, તો 1.5 એટલે શું શું થશે, 1 કરતાં વધુ, પણ આ બાજુની છે 0.5, આ 0.5 એટલે આ પણ આવરી લેવાય, આ પણ આવરી લેવાય. સમજો શું કહું છું, 1.5 એટલે 0 માઇનસની સંખ્યા કરતાં કેવી હશે વધુ, એટલે આ બાજુનો ભાગનો પણ ઉપયોગ થશે ને આ બાજુ 1 અને 1.5નો ઉપયોગ થશે. તેથી આપણે આ રીતના ગ્રાફ ડ્રો કર્યો છે, ઝેડ બરાબર 0, ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી માઇનસ, અહીંયા મૂકી દેજો, ઝેડ વન કેટલું આવે 1.5. તો સમજો, ઝેડ બરાબર લેસ દેન ઇક્વલ ટુ 1.5, તો આ બાજુનો ભાગ પણ આપણે આવરી લેવાનો, તો આ બાજુના ભાગને શું કહેવાય, માઇનસવાળી સંખ્યા છે ને, તો શું મૂકાય, પી ઇન્ફિનિટી માઇનસ લેસ દેન ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0, એટલે કે આ વાળો પણ ભાગ લે છે ને આ વાળો ભાગ જે 1.5, તો 1.5ને શું કરશું, પ્લસ પી 0 કે 0 કરતાં મોટા, 1 કે 1 કરતાં નાના, તો આટલા ભાગની જે કિંમત કેટલી આવે, અગાઉ આપણે શીખી ગયા છે 0.5. હવે 1.5 કોષ્ટકમાં જોજો, 1.5ની કિંમત તમને આપેલી હશે 0.4332, બંનેનો સરવાળો કરી દેશો એટલે 0.9332 થશે. એવી રીતના પ્રશ્ન બીજો કીધો છે, 14થી વધુ, તો એક્સ ટુ કેટલું મૂકશું, 14થી શું કીધું, પ્લસમાં કીધું છે, એક્સ કરતાં મોટા એટલે એક્સ રહ્યા એ 14 કે 14 કરતાં મોટા હશે, તેથી ઝેડ બરાબર એક્સ ટુ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા. ઓકે, એક્સ ટુની કિંમત 14 છે, મ્યુની કિંમત આપણને 20 આપેલી હતી, છેદમાં 4, 14 રહ્યા એમાંથી 20 કાઢશું એટલે -6ના છેદમાં 4 એટલે -1.5 આવશે, એટલે કે ઝેડની કિંમત કેવી હશે, ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -1.5. -1.5 એટલે આ 0.5નું જે આ બાજુનું પ્લસવાળું ક્ષેત્રફળ પણ ઉપયોગ થશે, આ બાજુ માઇનસમાં રકમ ક્યાં સુધી જશે, 1.5 સુધી જશે. સમજો, આવી જ્યારે રકમ હોય ને કે થી વધુ કે થી ઓછા, તો સામેનું પણ ક્ષેત્રફળ આવરી લે, તો આ બાજુનું ક્ષેત્રફળ જ્યાં મારો હાથ છે એનું ક્ષેત્રફળ કેટલું હશે, 0.5, અને આ બાજુ ક્ષેત્રફળનો પ્લસ કરશે, આ બાજુની આકૃતિ આવશે. હવે આપણો જવાબ લખી દો, પી ઓફ 1.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ એટલે કે 1.5 થી મોટા, 0 કે 0 કરતા નાના. ઓકે, આનું હવે આ બાજુનો જે ભાગ છે એ લખશું, પી 0 કે 0 કરતા મોટા, ઇન્ફિનિટી પ્લસ વાળી છે, તો આના ભાગનો કેટલું ક્ષેત્રફળ આવશે, 0.5. હવે -1નું પણ આપણે પાછળના કોષ્ટકમાં ક્ષેત્રફળ પ્લસમાં જોવાનું છે એટલે શું જવાબ આવશે, 0.4332, બંનેનો પ્લસ કરશો એટલે કેટલો જવાબ આવશે, 0.9332. જ્યારે પણ તમને રકમથી વધુ કે થી ઓછો આપે તો સામેનો ભાગ પણ તમારે આવરી લેવાનો થશે. આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છીએ. થેન્ક યુ.